फ्रेंड्स आज नो आपरो स्टैंडर्ड छे 5th गुजराती मीडियम सब्जेक्ट छे गुजराती तो मित्रों आपरी एग्जाम आवी रही छे हन 4th जनवरी थी हन तो एमा तमने पेपर स्टाइल आपवामा आवी छे बराबर ने दरेक स्टूडेंट ने आपरे पेपर स्टाइल पहुंचाडी छे अने तमे जोई सको ए पेपर स्टाइल मा તમને પ્રશ્ન વાઇઝ ચેપ્ટર આપવામાં આવ્યા છે હને જેમાં એક એક વાક્યના આપણે શેમાંથી પૂછવાના છે બે ત્રણ વાક્યના શેમાંથી પૂછવાના છે હને કાવ્ય પંક્તિ શેમાંથી પૂછવાની છે એ તમને ચેપ્ટર આપી દેવામાં આવ્યા છે બરાબર ને અને વ્યાકરણ તો આપણે બધા જ ચેપ્ટરમાંથી કોઈ પણ પૂછી શકાય તો આપણે જ્યારે પણ ચેપ્ટર વાંચતા હોઈએ ત્યારે આપણે એ વ્યાકરણનું વાંચન કરી લેવાનું હોય છે હને જો સમાનાર્થી આવતા હોય તો સમાનાર્થી વાંચી લેવાનું વિરોધી શબ્દ આવતા હોય તો વિરોધી વાંચી લેવાના હને રૂઢિ પ્રયોગ આવતા હોય તો રૂઢિ પ્રયોગ વાંચી લેવાનું બરાબર ને તો આપણે જેમ ચેપ્ટર વાઇઝ વાંચતા હોય તેમ આપણે તેનું વ્યાકરણ પણ વાંચતું રહેવાનું બરાબર ને જેથી કરીને આપણે પાછળથી વાંચવાનું ના પડે બરાબર તો તમને પ્રશ્ન વાઇઝ એટલે કે તમને જે જે પૂછવામાં આવ્યું છે એના બાજુમાં તમને ચેપ્ટર આપવામાં આવ્યા છે બરાબર ને જેમ કે છે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ લખો તો જેમાં તમને ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ બે ડિવાઈડ કરવામાં આવ્યા છે હને ગદ્ય એટલે શેનું વાંચન કરવાનું તો જે પાઠ આવતા હોય ને એનું વાંચન કરવાનું બરાબર ને અને પદ્ય એટલે શેનું વાંચન કરવાનું તો જે આપણા કાવ્ય છે એનું વાંચન કરવાનું હને તો ગદ્યના પણ અલગ છે અને પદ્યના પણ અલગ છે બરાબર ને તો જે જે મેં ગદ્યના ચેપ્ટર આપ્યા છે એમાં તમે જે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ આવે છે ને એ તમારે વાંચવાના છે એ જ રીતે પદ્ય વિભાગમાં એટલે કે કાવ્યમાં તો તમને ચેપ્ટર કાવ્યના પણ એ આપી દેવામાં આવ્યા છે હને તો એમાંથી તમારે વાંચન કરવાનું એ જ રીતે બે ત્રણ વાક્યના બરાબર ને જેમ કે મોચી મહેનતનો રોટલો હને બરાબર ને એ બધા ચેપ્ટર આવે ને આપણા ગદ્યમાં મહેનતનો રોટલો પછી ચબૂતરો બરાબર ત્યારબાદ છે શરદીના પ્રતાપે છઠ્ઠું ચેપ્ટર નર્મદા મૈયા હને પછી નવમું કદર દસમું ચેપ્ટર છે આપણું ભૂલની સજા જેમાં આપણે લોંગ ક્વેશ્ચન આન્સર લખાવ્યા છે હને જેમ કે નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહેવામાં આવી છે હને પછી મોચી ભગતને ક્યારે દુઃખ થયું ક્યારે નવાઈ લાગી હને મોચી ભગત કેટલા વર્ષ પછી નવા ઉજાડો વસાવી શક્યા આવે ને બરાબર ને તો એ બધા જે લોંગ ક્વેશ્ચન આવે છે એનું પણ તમારે ગદ્ય અને પદ્ય બંને રીતે તમારે વાંચન કરવાનું છે બરાબર આજે હું તમને પેપર સ્ટાઇલની સમજૂતી કરાવું છું કારણ કે ક્વેશ્ચન આન્સરના ચેપ્ટર બે ત્રણ વાક્યના જે લોંગ ક્વેશ્ચન આન્સર છે એના પણ તમને ચેપ્ટર ગદ્ય અને પદ્યની રીતે ડિવાઈડ કરીને આપ્યા છે તો મિત્રો ખાસ એ ચેપ્ટરમાંથી તમારે વાંચન કરવાનું છે બરાબર ને એટલે ક્વેશ્ચન આન્સર તો તમે જાતે પણ વાંચન કરી શકો બરાબર એ જ રીતે કાવ્ય પંક્તિ પણ છે હા ને તો કાવ્ય પંક્તિમાં પણ મેં તમને લખાવ્યું છે ચોથું કાવ્ય જે છે સુંદર સુંદર તે કાવ્ય તમારે એટલે હું કાવ્ય ચલાવતી હતી ત્યારે તમને કીધેલું હતું કે કાવ્ય આપણે મોઢે કરવાનું જેથી કોઈ બી કાવ્યમાંથી તમને કાવ્ય પંક્તિ પૂછાઈ શકે હા ને જેમ કે સુંદર સુંદર તો સુંદર સુંદરમાં કાવ્ય પંક્તિ કઈ છે તો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા બરાબર ને તે કાવ્ય પંક્તિ છે તે કાવ્ય પંક્તિ પણ તમારે મોઢે કરવાની છે એ જ રીતે છે આપણે સુંદર સુંદર હા ને ચોથું કાવ્ય જેમાં ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર હને એ આપણું ચોથુંમાં કાવ્ય પંક્તિ આપી છે હને તે કાવ્ય પંક્તિ આપણે મોઢે કરવાની છે ત્યારબાદ આપણું બીજું કાવ્ય કયું આવશે તો તે છે સાતમું હને અલ્લક દલ્લક કે એમાં ક્યાંથી ક્યાં કાવ્ય પંક્તિ છે તો રાધિકાનો ત્યાંથી લઈને છલ્લક છલ્લક હને જે ટેક્સ્ટબુકમાં તમે સાતમું કાવ્ય છે એમાં કાવ્ય પંક્તિ જોઈ શકો કે રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે છલ્લક છલ્લક
બધા જડિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક. બરાબર ને? તો આ કાવ્ય પંક્તિ પણ આપણે વાંચન કરવાની છે. ત્યારબાદ આપણું 8મા નંબરનું કાવ્ય છે, જે કયું છે? ચરણોમાં. તો ચરણોમાં જે આપણે કાવ્ય પંક્તિ લખી છે, ક્યાંથી? કે લહેરે છે ત્યાંથી લઈને ઉછળે ઉમંગ. બરાબર ને? જે આપણે નોટબુકમાં લખી જ છે, અને મેં તમને ચેપ્ટર પણ આપ્યા જ છે કાવ્યના, હા ને? તો એટલા કાવ્યમાંથી તમારે કાવ્ય પંક્તિ મોઢે કરવાની છે. તો 8મું જે કાવ્ય છે ચરણોમાં, તેની કાવ્ય પંક્તિ કઈ વાંચવાની છે? તો લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. બરાબર ને? તો આ દરેકમાંથી મેં તમને કાવ્ય પંક્તિ કરાવી છે, હા ને? ત્યારબાદ આપણું 11મું નંબરનું કાવ્ય છે, જે છે હિંદોળો. પણ હિંદોળામાં આપણી કાવ્ય પંક્તિ આવતી નથી. પણ હિંદોળામાં આપણે ક્વેશ્ચન આન્સર છે, હા ને? જેમ કે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન, બરાબર ને? પછી હિંદોળો ક્યાં બાંધેલો છે, બરાબર ને? એ બધા આપણે ક્વેશ્ચન આન્સર વાંચવાના છે, જેમાં શબ્દ સમૂહમાં તે એક શબ્દ પણ છે, સમાનાર્થી વિરોધાર્થી, જે તમને મેં બધું જ લખાવ્યું છે. બરાબર? તો મેં તમને કીધું તેમ પેપર સ્ટાઇલમાં જે જે ક્વેશ્ચન તમે વાંચો ને, એના બાજુમાં તમને ચેપ્ટર આપ્યા જ છે, તો એ તમારે વાંચન કરવાનું છે. ત્યારબાદ ખાલી જગ્યા, ખરા ખોટા, હા ને? તો તે પણ ચેપ્ટરના આધારે, એટલે કે ક્વેશ્ચન આન્સરની આધારે પણ આવે, હા ને? તો એ ખાલી જગ્યા અને ખરા ખોટા જો પેપરમાં પૂછાય, તો પહેલાં તમારે ધ્યાનથી ક્વેશ્ચનનું વાંચન કરવાનું. બરાબર? ક્વેશ્ચનનું વાંચન કરવાનું. ધારો કે ક્વેશ્ચનના રીતે પણ ખરા ખોટા પૂછાય કે હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે, તો ખરું આવે કે ખોટું? બરાબર ને? એવું નહીં કે ખાલી જગ્યામાં નથી લખાવી એટલે ટીચર નહીં પૂછશે, પણ ક્વેશ્ચન આન્સરની રીતે પણ ખરા ખોટા કે ખાલી જગ્યા પૂછાઈ શકે. જેમ કે મેં હમણાં બનાવ્યું ને ખરા ખોટું, કે હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે, તો એ ખરું આવે કે ખોટું આવે? તો ખરું આવે, આવે ને? બરાબર ને? તો મેં તમને કીધું તેમ ખાલી જગ્યા અને ખરા ખોટા પૂછાય, તો વ્યવસ્થિત રીતે પહેલાં ક્વેશ્ચનનું બરાબર વાંચન કરવાનું, ત્યારબાદ એનો આન્સર લખવાનું. પેપર લખવામાં ઉતાવળ કરવી નહીં. બરાબર ને? એટલે જે રીતે પહેલાં ક્વેશ્ચનને બરાબર યાદ કરવાનું, ક્વેશ્ચનને વાંચવાનું, એને સમજવાનું, ત્યારબાદ એનો જવાબ લખવાનું. બરાબર? એટલે ચેપ્ટર તમને આપ્યા છે એક એક વાક્યના મોટા પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા અને કાવ્ય પંક્તિ. એ આપણું ગદ્ય અને પદ્ય વિભાગનું પહેલું છે. બરાબર? ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે વ્યાકરણ વિભાગ, હા ને? તો વ્યાકરણ વિભાગમાં તમારે સમાનાર્થી, વિરોધાર્થી, સાચી જોડણી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહમાં તે એક શબ્દ, બરાબર ને? શબ્દ કોષના ક્રમમાં ગોઠવો. જે તમે ચેપ્ટર વાંચો, જ્યારે એક એક વાક્યના, બે ત્રણ વાક્યના, ખાલી જગ્યા, ખરા ખોટા જ્યારે તમે વાંચો ને ચેપ્ટરમાંથી, ત્યારે તમારે વ્યાકરણ પણ વાંચતું જવાનું, હા ને? જેમ કે સમાનાર્થી હોય તો સમાનાર્થી વાંચી દેવાનું, વિરોધાર્થી હોય તો વિરોધાર્થી, હા ને? જે ચેપ્ટર મુજબ તમારે વાંચન કરવાનું. તો આપણે વ્યાકરણની ચર્ચા કરતા હતા, તો મેં તમને કીધું તેમ કે આપણે જ્યારે પણ ચેપ્ટર વાંચીએ, તો એ ચેપ્ટરમાં જે જે વ્યાકરણ આવતું હોય, જેમ કે સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહમાં એક શબ્દ, શબ્દકોશના ક્રમમાં ગોઠવો, હા ને? તો એ તમારે ચેપ્ટરના આધારે વાંચન કરી લેવાનું, જેથી કરીને તમારે પાછળથી વાંચવા ન પડે. બરાબર? તો તમને લેખન કાર્ય, ત્યારબાદ આપણે લેખન કાર્ય જોઈએ, હા ને? તો લેખન કાર્યમાં મેં તમને એક એક ટોપિક વિશે બધું લખાવેલું હતું. જેમ કે આપણે એક એસે પણ લખી ગયા, નિબંધ, હા ને? જે કયો છે? શિયાળાની સવાર, જે મેં નિબંધ એક તમને ઉદાહરણ તરીકે લખાવ્યો છે. ત્યારબાદ મેં તમને એક લેટર એટલે કે પત્ર પણ તમને મેં લખાવ્યો છે, હા ને? નમૂના રૂપે, કે જેથી કરીને તમે લેખન કાર્યમાં આપણે આપણા વિચારોને દર્શાવવાનું હોય છે, આપણા વિચારોને લખવાનું હોય છે, એટલે હું તમને એના માટે પણ એક એક નમૂનો લખાવ્યો છે. જેમ કે આપણે પત્ર કયો લખ્યો હતો? કે તમારી નાની બહેને ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મળ્યો છે, તો તેને આપણે અભિનંદન આપતો પત્ર લખવાનો હતો, હા ને? તો મેં તમને એક નમૂના રૂપે લખાવ્યો છે. બરાબર? ત્યારબાદ આપણે એક નિબંધ પણ લખી ગયા છે. કયો? શિયાળાની સવાર. બરાબર?
ત્યારબાદ મેં તમને એક વાર્તા લેખન પણ લખાવી છે. કઈ છે તે વાર્તા? જે સિંહ અને ઉંદરની આપણે વાર્તા, સોરી સસલું અને કાચબાની, હને જે આપણે વાર્તા, એટલે મેં તમને લેખન કાર્યનો એક એક નમૂનો મેં તમને લખાવ્યો છે, બરાબર? તો એ જો એ તમારે વાંચન કરવાનું, જેથી કરીને આપણે શું લખવાનું છે, કઈ રીતે આપણે એને લખવાનું રહેશે, તો એ તમે એમાંથી જોઈને વાંચી શકો, બરાબર? હવે આપણે વ્યાકરણમાં જે વચન, બરાબર, વચન અને સર્વનામ જે આપણા નવા ટોપિક આવ્યા છે તેની આપણે ચર્ચા, એટલે કે વ્યાકરણના જે ટોપિકની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું રિવિઝન કરશું. પરંતુ આજે જેટલું પણ આપણે પેપર સ્ટાઇલી રિવિઝન કરી છે, જે પણ મેં તમને કીધું છે કે આ રીતે તમારે વાંચન કરવાનું છે, તો જ્યારે પણ તમને સમય મળે એટલે થોડું થોડું તમારે વાંચતા જવાનું છે, બરાબર. લેખન કાર્ય પણ બી બરાબર ધ્યાન આપવાનું છે, ગદ્ય અને પદ્ય વિભાગમાં પણ બરાબર ધ્યાન આપવાનું છે, બરાબર. જે વ્યાકરણના ટોપિક છે આપણે જે હમણાં નવા શીખ્યા છે એની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું રિવિઝન કરશું, બરાબર. આજે આપણે જેટલું પણ રિવિઝન કર્યું છે અને લેખન કાર્યનું પણ આગળ મેં તમને ઘણું બધું એક એક નમૂના રૂપે લખાવ્યું છે, હને, તો એનું પણ તમારે વાંચન કરવાનું છે, બરાબર. મિત્રો, ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા રિવિઝન સાથે. થેન્ક યુ.